નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા સંવાદદાતા રણજીતસિંહ વાઘેલા સાથે. મહેસાણા જિલ્લામાં આવેલા તરફ શ્રીવાળી નાથધામ શિવધામ ખાતે પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહી અને મંદિરના શિવલિંગનો જળાભિષેક તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. સાથે સાથે ઉત્તર ગુજરાતની 13,000 કરોડથી વધુના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી અને વિકાસની ભેટ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધન કરતા પહેલા સૌપ્રથમ શ્રી હિંગળાજ માતાના જયકાર સાથે શરૂ કરી સભા. શિવધામ વાડીનાથ મહાદેવ મંદિર ખાતે આવી અને અનોખી ઉર્જા પ્રાપ્ત થઈ વાતાવરણ ભક્તિમય બન્યું. લાખોની સંખ્યામાં ગુજરાત સહિત ભારત પરના રાજ્યોમાંથી માલધારી રબારી સમાજ તથા સાધુ સંતો તથા 18 અલાપના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે શ્રીરામ ભૂમિ પછી શિવભૂમિમાં આવવાનો મોકો મળ્યો. વડાપ્રધાને કહ્યું કે આ તો મારું મોસાળ છે. પીએમએ કહ્યું કે મારા જૂના મિત્રો પણ જોવા મળ્યા. વડાપ્રધાને કોંગ્રેસ પર કરી આકરા પ્રહાર, કહ્યું કે ધર્મના કામમાં કદી રાજી ન હતી કોંગ્રેસ પાર્ટી. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ મહેસાણા. પૂછો શું છે મંદિરનો ઇતિહાસ અને આજે જે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને મોદી સાહેબ આવી રહ્યા છે, શું કહે છે એના વિશે? આ મંદિરની અંદર પાછલા 7 દિવસથી ભવ્યમાં ભવ્ય યજ્ઞ, 12,000 પાટલા જાણે આની અંદર હાલ બી ઉપસ્થિત છે, તો 12,000 પાટલા તે યજ્ઞ કરવામાં આવ્યો છે. અને મંદિરની અંદર સારા એવા દ્વંદવીર આપણો સહદેવભાઈ રાયસણ જેવી ઘણી અનેક ટીમો અહીંયા આવી છે, એમને પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે. અને આની અંદર સરકારે પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે, સમાજે ખૂબ આપ્યું છે અને 18 આલમે આપ્યું છે. અને 18 આલમના કહેવાથી અને એને સાથ સહકારથી આજે બધું જે ચાલી રહ્યું છે ધામ ધુકાટ, લગભગ આ પરગણાની અંદર નહીં પણ ગુજરાતની અંદર પહેલો એવો આ પ્રસંગ છે કે જેની અંદર અમે પાછલા 7-7 દિવસથી અમે પાછલા 6 મહિનાથી સેવા કરીએ છીએ, પણ પાછલા 7 દિવસથી આ કમિટીની અંદર જો આયા જોડાયા છીએ ત્યારે રોજનું 3 લાખથી 4 લાખ પબ્લિક ઓછામાં ઓછી અહીંયા આવે છે અને ભગવાનના દર્શન કરે છે અને એનો લાભ લે છે.